वाला भाइयों ने बहनों, आप सर्व ने प्रभु ईसुना जीवंत ने पवित्र त्रिएक नाम में लोगोस बाइबल स्टडी तरफ थी हूँ प्रेमी सलाम पाठवु छू। आज नो दिवस एले 23 सप्टेम्बर 2023 अने शनिवार दिवस। आ नवा दिवस नी भेटने माटे प्रभुनो खूब आभार मानिए छे। हब्बाकूके जे जुदा जुदा प्रश्नों कर्या एमानो एक प्रश्न पहलो अध्याय अने 12 कलम हे मारा देव यहोवा, मारा पवित्र देव, शू तू अनादि काळथी नथी? प्रश्न कर्यो छे। अने आ प्रश्नमां जो जोवा वाग्ये तो ये यहोवानी पासे जवाब हामा के नामा मागतो नथी, एना माटे ए प्रश्न पूछो नथी, पण ए कबूल करे छे के तू तो अनादिकाळथी यहोवा छे, अनादिकाळथी तू ईश्वर छे, એટલે કબૂલાત કરે છે। હવે આ પ્રશ્નમાં ફરિયાદ તો છે, પણ આ વખતે ફરિયાદમાં થોડો તફાવત જોવા મળે છે અત્યાર સુધીના જે પ્રશ્નો જોયા એમાં અને આજના પ્રશ્નના ફરિયાદમાં તફાવત છે। ત્યાં જે શબ્દો વાપર્યા છે, હે મારા દેવ યહોવા, એટલે કે હિબ્રુ ભાષામાં જે શબ્દ યહોવા માટે વાપર્યો છે તે જોતા, 2-3 કોમેન્ટરી જોઈ અને ડિક્શનરી જોતા જે એનો અભ્યાસ થયો છે તે પ્રમાણે જૂના કરારમાં ઈશ્વરનું વ્યક્તિગત નામ 5,700 કરતાં વધારે વખત વપરાયું છે જૂના કરારમાં। આ નામ જે મૂસાને બળતા ઝાડવા વખતે જે નામ હતું એ નામ અહીંયા વાપરવામાં આવ્યું છે। હિબ્રુમાં તેને 4 અક્ષરમાં યહ વહ એવો શબ્દ લખવામાં આવતો, તેના પરથી યહોવા કહી શકાય। યહૂદીઓ આ યહ વહ નામને એટલું પવિત્ર માનતા કે મોટેથી તેઓ ઉચ્ચારી ના શકે, બોલી પણ ના શકે। ફક્ત જ્યારે વર્ષમાં એક વખત મહાન માફીનો દિવસ આવે ત્યારે તેઓ જોરથી યહોવા શબ્દ પોકારતા હતા। ફક્ત યાજકોને આ નામ પોકારવાનો અધિકાર હતો। આ નામની સાથે, યહોવા નામની સાથે શબ્દ જોડાયેલો છે, વધારાનો શબ્દ, અને અહીંયા અદોનાઈ છે, યહોવા અદોનાઈ। 3 સદીમાં જ્યારે ગ્રીક ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું ત્યારે જે ભાષાંતર થયું છે એમાં અદોનાઈની જગ્યાએ કિરિયોસ શબ્દ વાપર્યો છે, કિરિયોસ। હવે આ પ્રશ્નમાં કિરિયોસ શબ્દથી અને અદોનાઈ શબ્દથી આ પ્રશ્નને બહુ આપણે સારી રીતે સમજી શકીએ છીએ। કેવી રીતે? મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે હબ્બાકૂક ઈશ્વરને પૂછીને એવું કહેવા માગતો નથી કે તું અનાદિકાળથી છે કે નહીં, એવું કહેવા માગતો નથી, પણ સ્વીકારી લીધું છે કે તું તો અનાદિકાળથી ઈશ્વર છે, યહોવા છે। ત્યારે જે કિરિયોસ શબ્દ છે, કિરિયોસ શબ્દનો જે મિનિંગ થાય ને, એ મિનિંગ આ પ્રશ્નમાં સમાયેલો છે। એનો મિનિંગ નવા કરારમાં પણ આપણને જોવા મળે છે, જ્યાં થોમાએ, અવિશ્વાસી થોમા હતો, પ્રભુ ઈસુને માટે એણે જે શંકા સેવી અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારા હાથને પગ જો ને કૂંક જો, ત્યારે જોવાની જરૂર ના પડી, એણે કબૂલ કર્યું મારા પ્રભુ ને મારા દેવ। કિરિયોસ શબ્દ ત્યાં વપરાયો છે, મારા પ્રભુ ને મારા દેવ। અહીં આગળ હે મારા દેવ યહોવા, મારા પવિત્ર દેવ, શું તું અનાદિકાળથી નથી, ત્યાં જે યહોવા શબ્દ છે એ ગ્રીક ભાષામાં કિરિયોસ શબ્દ છે। એનો મિનિંગ ત્રણ મિનિંગ થાય છે પહેલો મિનિંગ થાય છે કે મારા પર તારી સંપૂર્ણ માલિકી છે, મારા પર, હબ્બાકૂક કહે છે કે મારા ઉપર તારી સંપૂર્ણ માલિકી છે, મારું જે છે તે તારું છે,
અને તું કહીશ એ પ્રમાણે હું કરવા તૈયાર છું. એટલે કિરિયોસ શબ્દનો મિનિંગ આ ત્રણ અર્થ થાય છે. મારા પર માલિકીપણાનો અધિકાર પ્રભુ તારો છે, મારું જે છે એ તારું છે, અને તારા માટે તું જે કહેશે કરવા તૈયાર છું. તો આપણે જ્યારે નવા કરારના સમયમાં જે લખવામાં આવ્યું છે નવા કરારમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું કે જેઓ મને પ્રભુ કહે છે તેઓ દેવના આકાશના રાજા પેસે એમ તો નહીં, મારા બાપની ઈચ્છા પ્રમાણે. પ્રભુ કિરિયોસ પ્રભુ કહીએ પણ પ્રભુનું કહ્યું ના કરીએ, પ્રભુને જીવનમાં માલિક તરીકે ના સ્વીકારે તો કોઈ અર્થ નથી. એટલે આ પ્રશ્ન સમજવામાં પ્રભુ આપણને સહાય કરે, દોરવણી આપે, મદદ કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસને માટે તમારો આશીર્વાદ માગીએ છીએ. જે પ્રશ્ન તમે અમને બતાવ્યો, કિરિયોસનો મિનિંગ ને અર્થ સમજાવ્યો, પ્રભુ તમે અમારા માલિક છો, અમારું જે છે એ તમારું છે, તમે જે કહો તે કરવા તૈયાર છે, એ અર્થ સમજવામાં પ્રભુ સહાય કરો. પ્રભુ ઈસુના નામે આમેન.